Brought to you by Khata Book. इनका टुमारो होना हो लेकिन हिसाब टुडे हो सकता है। कैसे भाई? खाता आउट करो, खाता बुक डाउनलोड करो, ये ऑटोमेटिकली हिसाब करे, उधारी वापस लाए फटाफट। भेज दिया उसको हिसाब। खाता बुक, बिजनेस हुआ इसी। जगत जमादार अमेरिका, जेना चूंटणी परिणाम नी दरेक ने राह छे। जो बाइडेन मोटी लीड थी आगर चाली रह्या छे, तो ट्रम्पे हजू सुधी हार ना स्वीकारी ने कोर्ट मा जवानी वात करी छे। परिणाम माटे आपने राह जोवी पड़शे। परंतु आ चूंटणी मा गुजरातीओ नो दबदबो खूब देखायो, अने खास ध्यान खेंच्यु मतदान माटे ना बेलेट पेपरे, जेमा अंग्रेजी नी साथे साथे गुजराती भाषा मा पण लखेलू जोवा मळ्यु। जी हां, ગુજરાતીઓનો દબદબો અમેરિકા જેવા દેશમાં કેટલો છે તે બેલેટ પેપર પર અંગ્રેજી સાથે ગુજરાતી ભાષાના પ્રયોગથી જ સમજી શકાય છે। આ ઉપરાંત મતદાન મથકે પણ ગાઈડલાઇનમાં ગુજરાતી ભાષાનો પ્રયોગ કરાયો હતો। ચૂંટણીમાં કોરોનાના કારણે મતદારોને બેલેટ પેપર દ્વારા મતદાન કરવાનું કહેવામાં આવ્યું હતું। માર્ચ મહિનામાં ઘણાને ત્યાં તો બેલેટ પેપર પહોંચી પણ ગયા હતા। 3 નવેમ્બર સુધી બેલેટ પેપર મોકલી દેવાયા હતા। આ વખતે ગુજરાતીઓના મતદાનમાં પણ વધારો થયો હતો, માટે બેલેટ પેપરમાં ગુજરાતી ભાષાનો પ્રયોગ કરાયો છે, જે વિશ્વમાં ગુજરાતીની છાપ દેખાડે છે। અહીં આપને જણાવી દઈએ કે અમેરિકામાં દર 2માંથી 1 મોટેલ ભારતીયની છે, તેમાંથી 70% તો ગુજરાતીની છે। અમેરિકામાં ભારતીયોની સંખ્યા 44 લાખની આસપાસ છે, તેમાં પણ અંદાજે 15 લાખ ગુજરાતી હશે। ન્યૂ જર્સીમાં 2 લાખથી વધારે ભારતીય છે અને તેમાં અડધો અડધ ગુજરાતી છે। મોટા ભાગના ગુજરાતીઓ હોસ્પિટાલિટીના બિઝનેસ સાથે સંકળાયેલા છે। નીલમ ખારેચા, ગુજરાત તક।